अंजार कोटना सीनियर सिविल जज श्री पी जे चौधरी साहेब ना मार्गदर्शन में आज अंजार तालुका कानूनी सेवा सत्तामंडल ना उपक्रमे आज लीगल लिटरसी केम्प अंजार नी स्वामी विवेकानंद विद्यालय मध्ये योजवामां आव्यो। बाळकोने पोताना अधिकारोथी माहितगार कराया, बाळ गुनाओ रोकवा बाबतेनी समजण अपाई। केम्पमां अंजार कोटना नामांकित वकीलो द्वारा बाळ अधिकारो विशे विगतवार माहिती अपाई हती। हाल बाळकोने लगता गुनाओ सतत वधी रह्या छे, જેમાં અલગ અલગ પ્રકારના ગુનાઓનો સમાવેશ થાય છે, ત્યારે આવા ગુનાઓ બનતા અટકે અને બાળકો સાવચેત બને તેમજ તેઓને લગતા કાનૂની હકોની માહિતી મળે તે માટે ઓકે અંજાર કોર્ટના નામાંકિત વકીલોએ પોતપોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું। હિમાંશુભાઈ પુરોહિત એડવોકેટે કહ્યું હતું કે કાયદાની દ્રષ્ટિએ લીગલ સહાય, બંધારણીય અધિકાર અને બાળકોના રક્ષણ અને સુરક્ષા બાબતેના કાયદા જેમ કે પોક્સો એક્ટ અંગે સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પડાયું હતું। अंजार तालुका कानूनी सेवा सत्ता मंडल ना उपक्रमे जे लीगल लिटरेसी केम्प योजवामां आवे छे, एमां अमे विद्यार्थीओ तमाम ने कायदानुं ज्ञान आपीए छीए। एना उपक्रमे आजरोज हूँ हिमांशुभाई पुरोहित अंजार स्वामी विवेकानंद विद्यालय में अमोए आज लीगल लिटरेसी केम्प कर्यो अने बाळकोने कायदाओ विशे ज्ञान आप्युं, कायदाओ विशे जाणकारी आपी, जेमां બાળકોને લગતો એક કાયદો છે પોક્સો એક્ટ જે હમણાં આવ્યો છે, પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, અને બંધારણના એના જે મૂળભૂત અધિકારો છે આર્ટિકલ 21 અને આર્ટિકલ 14 એના વિશે જાણકારી આપી, એના વિશે અવેર કર્યા। અને આ કાર્યક્રમમાં અમારા સાથી વકીલ મિત્રો તથા શાળાના પ્રિન્સિપાલ જી સિંધવ સાહેબ અને લોઢા સાહેબ એમણે ખૂબ સરસ આયોજન કર્યું। આ તમામ કાર્યક્રમ પી જે ચૌધરી સાહેબ જે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અંજાર છે એમના માર્ગદર્શન હેઠળ પૂરો કરવામાં આવ્યો। હેતલકુમાર જે સોનપાર એડવોકેટે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે રેગિંગ એટલે શું છે, તેના ગેરફાયદા શું છે અને તેને રોકવા શું કરવું, તેમજ બાળકીઓ સાથે થતા દુર્વ્યવહાર સામે કેમ લડવું અને કેવી સાવચેતી રાખવી, તેમજ છેડતી અને શોષણ બાબતેના કાયદા માટેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જય હિન્દ। હું હેતલકુમાર જીતેન્દ્ર સોનપાર અને મારી સાથે આવેલા વિનોદભાઈ મકવાણા, હિમાંશુભાઈ પુરોહિત અને અનિલ બામણિયાજીએ આજરોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલમાંથી નામદાર અંજાર કોર્ટ મધ્યેથી તાલુકા સેવા સમિતિ તરફથી લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું અને બાળકોને તેમના કાયદાઓથી અવેરનેસ મળી રહે અને બાળકો પોતાના કાયદાઓનો કઈ રીતે પાલન કરી શકે અને પોતા માટે કઈ રીતે કાયદાનો એમની સાથે થતા દુરુપયોગ અને જે કાંઈ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ છે એને અટકાવી શકાય એના માટે સમજણ આપવા માટે બોલાવવામાં આવેલા હતા। આજના આયોજન દરમિયાન પ્રિન્સિપલ શ્રી કે એસ સિંધવ સાહેબ એમણે બહુ સરસ આયોજન કરેલું હતું। મારા તરફથી બાળકોને રેગિંગ થતી અટકાવી કેવી રીતે શકાય અને રેગિંગ થતી હોય તો કઈ રીતે એમને કાયદો મદદરૂપ થાય છે એની સમજણ આપવામાં આવી। આજરોજ ઉપસ્થિત રહેલા તમામ એડવોકેટ મિત્રોશ્રીઓ અને સ્ટાફગણ તેમજ અમારા અંજાર કોર્ટના ધ્રુવભાઈ વ્યાસ અને વીપી ચૌહાણ કે જેઓએ આ આયોજનનું સારી રીતે સફળતાપૂર્વક આયોજન પૂરું પાડવામાં મદદરૂપ થયેલા છે એમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। વિનોદભાઈ મકવાણા એડવોકેટે પોતાના મંતવ્યો રજૂ કરતા કહ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને તે પ્રજાના રક્ષણ માટે અને સલામતી માટે છે, તેનાથી ડરવું નહીં, કાયદાનું પાલન કરવું, ભ્રષ્ટાચાર કરવો નહીં અને કરવા દેવો નહીં, ભ્રષ્ટાચારને કઈ રીતે રોકવો અને બાળ ગુનેગારના પરિવાર પર થતી આડઅસર વિશે માહિતગાર કરાયા હતા। બાળ ગુના રોકવા શું કરવું, ત્યારે હાલના ડિજિટલ યુગમાં ઇમોશનલ લાગણીમાં આવીને નાની ઉંમરે પ્રેમઝાડમાં ન પડવું તેના વિશે માહિતી અને નુકસાની વિશે સમજણ આપી હતી, તો ભાગીને લગ્ન કરવામાં થતા ગેરફાયદા અને પરિવાર પર થતી અસર અંગેનું માર્ગદર્શન અપાયું હતું। મારું નામ વિનોદ મકવાણા છે અને હું અંજાર કોર્ટમાંથી પ્રેક્ટિસ કરું છું। આજરોજ અમે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં લીગલ લિટરેસી કેમ્પનું આયોજન કરેલું હતું। આ આયોજન અમારા નામદાર શ્રી પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબ પી જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું। આજરોજ આ આયોજનમાં મારો વિષય પોલીસ સામે બાળકોના અધિકારો અને એના રક્ષણ માટેના જે અધિકારો આપેલા છે એના બાબતે હતું, તથા નાની ઉંમરે જે બાળાઓ ગુનેગારો બને છે અને ગુનાઓનું પ્રમાણ જે નાની ઉંમરમાં ખૂબ જ વધતું જાય છે એને અટકાવવા, રોકવા અને
જ્યારે બાળ ગુનેગારો બને છે ત્યારે એના પરિવારમાં શું અસર થાય છે અને સમાજમાં સોસાયટીમાં એના શું મેસેજ જાય છે, શું સંદેશ જાય છે એ બાબતે માહિતી પૂરી પાડી અને છોકરીઓ સાથે થતા દુર્વ્યવહાર, છેતરપિંડી, શોષણ બાબતે વિરોધ કરવો, સહન ન કરવું અને પોતાના અધિકારો સામે લડત લડવી એ બાબતે માર્ગદર્શન પૂરું પાડેલું છે। અનિલભાઈ બાંભણિયા એડવોકેટે કહ્યું હતું કે બાળકોના બંધારણીય અધિકાર શું છે, બાળ ગુનેગારી રોકવા માટે સાવચેતી પગલાં અને ભવિષ્યમાં બાળ ગુનેગારીની અસરો અને મહિલા સુરક્ષા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર કે એસ સિંઘવે આભાર માન્યો હતો। આ કેમ્પના આયોજનમાં સ્કૂલ વતી સંચાલન અને આભારવિધિમાં મનોજભાઈ લોઢા રહ્યા હતા। ત્યારબાદ સ્કૂલના જયવીરસિંહ જાડેજા, હિતેશ રાવલ, જયદીપ ચૌહાણ, નિકુંજભાઈ, દિનેશભાઈ દ્વારા આવેલા દરેક મહાનુભાવો વકીલોનું આભાર માન્યું હતું। કચ્છ જિલ્લા કાનૂની સત્તા મંડળ અને અંજારના જાણીતા વકીલો દ્વારા આજરોજ અમારી શાળામાં લીગલ અવેરનેસ માટે જે સેમિનાર યોજવામાં આવ્યો એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને લગતી જે બાબતો હતી એમાં હેતલભાઈ સોનપારે રેગિંગ વિશે સમજ આપી, એના માટે જે કાયદો લાગુ પડે એની સમજ આપી, એમની સાથે ઉપસ્થિત હિમાંશુભાઈ પુરોહિત, વિનોદભાઈ મકવાણા, પોલીસ અને એની કામગીરી, હિમાંશુભાઈએ બાળ કાયદા વિશે વિશેષ જાણકારી આપી, વિદ્યાર્થી મિત્રોએ લાંબા સમય સુધી આ કાયદાઓની સમજ મેળવી અને અનિલભાઈ બાંભણિયાએ પણ આજના જે સમયની અંદર જે ક્રાઇમ રેટ અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા થાય છે તો એનો ઉપયોગ કેમ કરવો એની સમજ આપી હતી। આ કાર્યક્રમ આપણા પ્રિસાઇડિંગ જજ પીજે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ઉપસ્થિત સોનપારભાઈ, રોહિતભાઈ, વિનોદભાઈ, અનિલભાઈ અને દીપકભાઈ એમનો પણ સાડા પરિવાર આભાર માને છે। અષાઢી બીજની શુભકામના। કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે દરેક કચ્છીજનોને શુભકામનાઓ। શબવાહિની તથા એમ્બ્યુલન્સ સેવા 24 કલાક રાહત દરે સેવાઓ। સંપર્ક 94-280-33-733, 99-788-62-522। રાહત દરે એમ્બ્યુલન્સ સેવાઓ શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ, રામકૃષ્ણ કોલોની, મયુરી ગેરેજની બાજુમાં, જીકે જનરલ હોસ્પિટલ પાછળ, ભુજ કચ્છ। હેલ્પલાઇન નંબર 94-280-33-733, 95-377-30-767। આ જાહેરાત નિઃશુલ્ક સેવા માટે છે। કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે દરેક કચ્છીજનોને શુભકામનાઓ। શુદ્ધ ગુજરાતી ભોજન માટે અવશ્ય પધારો। ગુજરાતી થાળી, હોટલ પ્યોર એન્ડ ક્લીન, જૈન આશ્રમ સામે, માંડવી ભુજ હાઈવે, તાલુકો માંડવી, કચ્છ। અરવિંદ જે ગોર, 9099-71840। મનસુખ એ ગોર, 7567535816।